नमस्कार दोस्तों, दिवाळी ना त्यौहारों में आप बाहर फरवा जवानुं विचारता होय अने दीव आववानुं विचारता होय तो आजनो वीडियो अचूकथी जोजो। कारण के दीवना तमाम फरवालायक स्थळो छे तेना विशे आजना वीडियो में बात करीशुं। जे आ वीडियो नी अंदर चर्चा करीशुं तो आप अंत सुधी बन्या रहेजो, जेथी करीने आ वीडियो ना माध्यम थी आपने दीवना तमाम फरवालायक स्थळो छे तेना विशे जानकारी मळी रहे। तो हवे वीडियो नी शरूआत करीए। अलग अलग राइडो मजा माणी शको। जी हाँ, अहीं पर वोटर स्पोर्ट अलग अलग राइडो खूब इंजॉय करी शको छो। साथ एंजॉय करवाटी संख्या में पहुंचे। नागवा बीच ने बिल्कुल अड़ीने आवेली खाणी पीणीना अनेक स्टोलो छे। एटलुं नहीं, आ नागवा बीच नजीकनी होटलो पण केन्द्र छे। हमेशा आ होटलोमां टूरिस्टो रोकावानुं पसंद करता होय छे, कारण के आ होटलो बिल्कुल दरियानी सामे आवेली छे। नागवा बीच ने सौथी रमणीय अने फेमस बीच मानवामां आवे छे, कारण के आ दरियो हमेशा शांत रहे छे। जो के चोमासाना 4 महीना आ दरियाने बंद राखवामां आवे छे। हवे जोईए बीजो बीच। विविध प्रकार सुविधाओ टूरिस्टो ने अहीं पर आपवामां आवे छे। दीवना गोगला बीच बाद वात करीए दीवना दरियानी वच्चे। दीव शहर अने गोगला गामनी वच्चे आ पाणी कोठो आवेलो छे, बिल्कुल किल्लानी नजीकना विस्तारमां। अहीं पर 400 वर्ष पहला पोर्टुगीजोए आ पाणी कोठानुं निर्माण कर्युं हतुं। दीवनी सुरक्षाने लईने दरियामांथी आवता दुश्मनोने अहीं परथी नजर राखतुं हतुं पोर्टुगीज सैन्य। एवुं पण घणा लोको माने छे के आ दीवनी जेल छे, परंतु आ जेल नथी। आ जो के आ जेलना नामे ज ओळखाय छे, परंतु आ पाणी कोठो छे जे पोर्टुगीज शासन दरमियान दीवना दरियानी वच्चोवच्च બનાવવામાં આવ્યો હતો। અહીંયા પર દીવ ટુરિઝમ દ્વારા બોટ મારફતે આપને અહીંયા પર લઈ જવામાં આવે છે અને આપને આ પાણી કોઠો જોઈ શકો છો, જાણી શકો છો, તેના વિશે માહિતી મેળવી શકો છો। INS ખુકરી, જી હા દોસ્તો, INS ખુકરી ભારતીય નેવીનું યુદ્ધ જહાજ છે, જે 1971 ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં INS ખુકરી 1 જે તૂટી પડ્યું હતું તેનું હુબહુ જહાજ। બીજું આ નેવીએ યુદ્ધ જહાજ બનાવવામાં આવ્યું હતું અને એ યુદ્ધ જહાજનો હવે કાર્યકાળ પૂરો થતા વિશાખાપટ્ટનમથી દીવ ખાતે લાવવામાં આવ્યું છે, જેને પણ આપ જોઈ શકો છો। આ યુદ્ધ જહાજને નિહાળવાની 100 રૂપિયા ફી લેવામાં આવે છે, જો કે બાળકોના 50 રૂપિયા રાખવામાં આવ્યા છે। તો આ યુદ્ધ જહાજની અંદર આપ પ્રવેશ કરી શકો છો અને જોઈ શકો છો, જાણી શકો છો કે આ યુદ્ધ જહાજની કઈ કઈ પ્રકારની ખાસિયતો છે અને આના વિશે આપને ગાઈડ દ્વારા માહિતી પણ મળી શકે છે। તો આ પણ કિલ્લા રોડ ઉપર જ આવે છે, બિલકુલ કલેક્ટર ઓફિસની સામે પોર્ટ પર આ યુદ્ધ જહાજ રાખવામાં આવ્યું છે। તો અગર આપ દીવ આવતા હોય તો આ યુદ્ધ જહાજની મુલાકાત લેવાનું પણ ન ચૂકતા છે। દીવનો ઐતિહાસિક કિલ્લો, જી હા દોસ્તો, આ એ ઐતિહાસિક કિલ્લો છે જે દીવની સુરક્ષા માટે મુખ્ય ગણવામાં આવતો। આ કિલ્લો પણ 400 થી 500 વર્ષ પહેલા દીવ ટાપુની સુરક્ષા માટે બંધાવવામાં આવ્યો હતો અને આ કિલ્લાએ અનેક યુદ્ધ સહન કર્યા છે। આજે પણ આ કિલ્લો અડીખમ ઉભો છે અને આ કિલ્લાની દેખરેખ હાલ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। દીવનો સૌથી લોકપ્રિય ટુરિસ્ટ પ્લેસ ગણાતો આ કિલ્લો અનેક એકરની અંદર ફેલાયેલો છે। આજે પણ સદીઓ અને દાયકાઓ જૂના હથિયારો છે, આની અંદર તોપો છે જેને આપ જોઈ શકો છો, જાણી શકો છો,
આ કિલ્લાની અંદર ફરવાની મજા છે કે માણી શકો છો અહીંયાથી અલગ અલગ અનેક એવા વ્યૂ પોઈન્ટ છે જ્યાં તમે સેલ્ફી લઈ શકો છો, ફોટોગ્રાફ પડાવી શકો છો. પર છે નાયડા ગુફા, જ્યાં દોસ્તો દીવના દરિયાની કિનારે આવેલી આ નાયડા ગુફા ખૂબ જ સુંદર છે. સામાન્ય રીતે ગુફાનું નામ સાંભળતા ખૌફનાક દ્રશ્યો આપની નજર સામે આવતા હોય, પરંતુ અહીંયા પર આ ગુફા કંઈક અલગ છે. અને અહીંયાની ખૂબસૂરતીને ચાર ચાંદ લાગી રહ્યા છે. 400 વર્ષ પહેલા જ્યારે કિલ્લો પોર્ટુગીઝ શાસનમાં દરમિયાન બનાવવામાં આવ્યો હતો, ત્યારે તેના જે પથ્થર છે તે અહીંયાથી કાપી કાપીને લઈ જવામાં આવ્યા હતા, અને આજે આને નાયડા ગુફાના નામથી ઓળખવામાં આવે છે. ખૂબ જ ખૂબસૂરત આ જગ્યા છે. તો અગર આપ દીવમાં આવતા હોય તો આ જગ્યા પણ જોવાનું ના ચૂકશો, કારણ કે આ ગુફા બેહદ ખૂબસૂરત અને મનમોહક છે. ખાસ કરીને અહીંયા પર અગ્નિપથ મૂવીનું શૂટિંગ થયું હતું. આ સિવાય જે હોરર સિરિયલો આવે છે, આ હોરર ભૂતની સિરિયલોના શૂટિંગ છે તે અહીંયા પર સામાન્ય રીતે થતા હોય છે. મોટી સંખ્યામાં ટુરિસ્ટો છે તે અહીંયાની મુલાકાત લેતા હોય છે, કારણ કે આ ગુફા ખૂબ જ ખૂબસૂરત છે. તો આ નાયડા ગુફા છે, જે પણ 400 વર્ષ પહેલા નિર્માણ પામી હતી. શહેરની અંદર આવેલું છે મ્યુઝિયમ. જી હા દોસ્તો, મ્યુઝિયમ પણ બેહદ ખૂબસૂરત છે. જો આ મ્યુઝિયમ છે તો અહીંયા પર મોટી સંખ્યામાં લોકો છે. ગાર્ડન ટાઈપનું છે, પાણીના ફુવારા છે, તો અહીંયા પર આપ ફોટોગ્રાફી કરી શકો છો, સેલ્ફીઓ લઈ શકો છો. મોટી સંખ્યામાં જે ટુરિસ્ટો અહીંયા પર આવી રહ્યા છે તે અહીંયા પર સેલ્ફીનો આનંદ અને ફોટોગ્રાફીનો આનંદ લઈ રહ્યા છે. અહીંયા પર દીવ ચર્ચ મ્યુઝિયમથી બિલકુલ અડીને આવેલું છે ચર્ચ, જે આ મ્યુઝિયમની બિલકુલ નજીક છે, સેન્ટ પોલ ચર્ચ. આ ચર્ચ પણ બહુ જૂનું છે અને લગભગ આને પણ 400 વર્ષનો સમય વીતી ચૂક્યો છે. આ ચર્ચ પણ પુરાતત્વ વિભાગ દ્વારા સુરક્ષિત છે, અને અત્યારે આ ચર્ચ પણ ભવ્ય અને આકર્ષક દેખાઈ રહ્યું છે. જો કે આનું હવે નવીનીકરણ થશે. સ્માર્ટ સિટી અંતર્ગત જે દીવનો પ્રોજેક્ટ છે તેમાં ચર્ચનું કાયાપલટ છે તે થવા જઈ રહી છે. તો આ ચર્ચ વધુ ખૂબસૂરત બનશે. દોસ્તો, આ ચર્ચ પણ દીવના ફરવાલાયક સ્થળોમાં મહત્વનું ભાગ ભજવે છે. અહીંયા પણ મોટી સંખ્યામાં લોકો છે તે આવે છે. હાલ ક્રિશ્ચનો અને પારસીઓ દીવમાં નથી, પરંતુ એક સમય એવો હતો કે આની સંખ્યા વધારે હતી, અત્યારે જો કે નથી. છે આઈએનએસ ખુકરી અને વોલ્કવે. જ્યાં દોસ્તો આઈએનએસ ખુકરી છે, જે યુદ્ધ જહાજ જે 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં ડૂબ્યું હતું અને આપણા 194 જેટલા નેવીના ઓફિસરો શહીદ થયા હતા, તેમની યાદમાં આ હુબહુ મેમોરિયલ બનાવ્યું છે. તો આ દરિયાકાંઠે રાખ્યું છે, અહીંયા પણ આપ જોઈ શકો છો. દીવ શહેરથી દૂર એટલે કે દીવ નાગવા રોડ પર દીવ એસપી ઓફિસની સામે ફુદમ ગામ આવેલું છે, અને દીવના દરિયા કિનારે આ ફુદમ ગામ નજીક આવેલું છે ગંગેશ્વર મહાદેવનું મંદિર. અહીંયા સ્વયં સમુદ્ર છે તે ભગવાન શિવના પગ પખાળે છે, મતલબ કે સહજ માટે દરિયો છે, સમુદ્ર છે તે ભગવાન શિવને જલાભિષેક કરે છે. કહેવાય છે કે 5000 વર્ષ જૂનું આ મંદિર પાંડવોએ સ્થાપ્યું હતું. એટલું જ નહીં, પાંડવોએ પોતાના કદ અને પોતાના આકાર પ્રમાણે અહીંયા પર શિવલિંગોની રચના કરી, જેના કારણે આ પાંચેય લિંગોની સાઈઝ અને કદ છે તે અલગ અલગ છે. કહેવાય છે કે પહેલું લિંગ છે તે યુધિષ્ઠિરનું છે, બીજું અર્જુનનું, ત્રીજું ભીમનું, ચોથું સહદેવ અને પાંચમું નકુલનું. દીવમાં ફરવાલાયક સ્થળોની સાથે સાથે આધ્યાત્મિક રુચિ ધરાવતા લોકો અહીંયા પર ખૂબ મોટી સંખ્યામાં આવે છે, અને અદ્ભુત મંદિરના દર્શન કરવા પણ બહુ સંખ્યામાં પ્રવાસીઓ છે તે દેશના ખૂણે ખૂણેથી અહીંયા પર પહોંચે છે. અંતર્ગત અહીંયા પર એક તરતું રેસ્ટોરન્ટ છે, જે અહીંયા પર જુઓ આ તરતું રેસ્ટોરન્ટ છે તે હવે દીવમાં આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે કલેક્ટરે ખુલ્લું મૂક્યું છે, અને હવે આ તરતા રેસ્ટોરન્ટમાં આપને દરિયાના કિલ્લા અને પાણીકોઠા નજીકના દરિયામાં 1.5 કલાક સુધી સફર કરાવવામાં આવશે, અને
तमाम वस्तु आ रेस्टोरंट नी अंदर जे जमवानी छे ते विना मूल्ये आपने आपवामां आवशे। तो कंईक आ प्रकारनुं जे फ्लोटिंग रेस्टोरंट छे ते दीवनी अंदर खुल्लुं मूकवामां आव्युं छे। आ केटामरीन आपने 1199 रूपियामां एक व्यक्तिने 1.5 कलाक सुधी दरियानी अंदर सफर करावशे अने साथे ज विना मूल्ये सात्विक अने स्वादिष्ट भोजन छे ते पण आपवामां आवशे। દીવના જાલંધર બીચ નજીક આવેલું ચંડિકા માતા મંદિર અને ત્યાં નજીક આવેલો આ વોકવે, આ વોકવે બેહદ ખૂબસૂરત બનાવવામાં આવ્યો છે। ખૂબ ઊંચાઈ પરથી આપ દીવના દરિયાની મજા છે તે માણી શકો છો અને આ હાઈટ ઉપરથી આપને દીવના સમુદ્રની સાથે સાથે દીવ શહેર ફરવાનો આનંદ અને લુફ્ત છે તે પણ આપ ઉઠાવી શકો છો। અહીંયાથી આપ દીવના બસ સ્ટેશન સુધી આ હાઈટ ઉપર દીવને નિહાળવાનું ના ચૂકતા। અહીંયા રાત્રિના જે લાઇટિંગ થાય છે આ લાઇટિંગના નજારા પણ ખૂબ જ ખૂબસૂરત હોય છે। દીવના નાગવા બીચ અને એરપોર્ટ નજીક આવેલું પોઠિયા દાદાનું મંદિર, અહીંયા પર જુરાસિક પાર્ક ગાર્ડન બનાવવામાં આવ્યું છે જ્યાં આપ બેસીને શાંતિની પળો માણી શકો। દરિયાની સામે અહીંયા પર બેસીને આપ દરિયાને લુફ્ત છે તે ઉઠાવી શકો છો। તો અહીંયા પર આ પોઠિયા દાદાનું મંદિર છે અને બેસવા માટેની ખૂબસૂરત વ્યવસ્થા છે, એટલું જ નહીં બાળકોના રમવા માટેની પણ અહીંયા પર વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે।